ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ બાદ મળેલ પ્રથમ કારોબારી બેઠકમાં મંત્રીઓને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જનાધાર સાથે ભારતીય જનતા પાર્ટીએ 83 કેવી 156 બેઠક પર વિજય મેળવતા ગાંધીનગર ખાતે યોજાયેલ ભવ્ય શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના ભાજપના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ અન્ય 16 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરીને સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। પોતાની સાથે 8 કેબિનેટ મંત્રીઓ, 2 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ અને 6 રાજ્ય મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા બાદ તારીખ 12-12ના રોજ સાંજે 6 કલાકે સ્વર્ણિમ સંકુલે ખાતે પ્રથમ કારોબારી બેઠક સાથે પોતાના કામનો શુભારંભ કર્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પહેલી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી। જે અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કચ્છર બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો પોતાની પાસે રાખ્યા હતા। જ્યારે કેબિનેટ મંત્રીઓ પૈકી કનુભાઈ મોહનભાઈ દેસાઈને નાણાં અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ઋષિકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ત્યારબાદ બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર, કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, મોળુભાઈ બેરાને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, ડૉક્ટર કુબેરભાઈ ડિંડોને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા અને અનુસૂચિત જાતિની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી જીતેલા એકમાત્ર મહિલા મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે શપથ લેનાર હર્ષ સંઘવી પાસે રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ સરહદી સુરક્ષા જેવા વિભાગનો સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જગદીશ વિશ્વકર્મા પાસે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, તમામ સ્વતંત્ર હવાલો, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, બચુભાઈ મગનભાઈ ખાબડને પંચાયત કૃષિ, મુકેશ જે પટેલને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠો, પ્રફુલભાઈ પાનસેરિયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ ચતુર્સિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ કુંવરભાઈ હળપતિ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ જેવા વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી।